નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાન્ય જ્ઞાનની અંદર પાઠ 2 કેટલા ખેલાડીઓ એના વિશે જોઈશું. તો આપણે જોઈશું કે પાઠ 2 ની અંદર કઈ રમતમાં કેટલા ખેલાડીઓ ભાગ લઈ શકે છે તેના વિશે આજે આપણે આ પાઠમાં જોઈશું. તો ઘણી કેટલી એવી રમતો છે કે જેના વિશે આપણે જે આપણે રમીએ પણ છીએ અને જાણીએ પણ છીએ, પણ કેટલીક એવી રમતો છે કે જેના વિશે આપણે રમ્યા નથી હોતા પણ આપણે ટીવીમાં એ રમતોને જોઈએ છીએ. પણ કેટલીક એવી પણ રમત છે કે જેના નામ ફક્ત આપણે સાંભળ્યા છે અને જોઈ પણ નથી. તો આવી કેટલી રમતોમાં કેટલા ખેલાડી ભાગ લઈ શકે છે તેના વિશે આજે આપણે આ પાઠમાં જોઈશું. તો સૌ પ્રથમ છે કબડ્ડી. તો કબડ્ડીની રમત તો આપણે બધાને ખબર જ છે. તો કબડ્ડીની રમતની અંદર કેટલા ખેલાડીઓ ભાગ લઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, કબડ્ડીની રમતમાં 7 ખેલાડી ભાગ લઈ શકે છે. નંબર 2 છે ખોખો. તો ખોખો પણ આપણે બધા રમીએ છીએ કે ખોખોની રમતની અંદર કેટલા ખેલાડીઓ ભાગ લઈ શકે છે? તો ખોખોની રમતમાં 9 ખેલાડી ભાગ લઈ શકે છે. હવે નંબર 3 છે ફૂટબોલ. તો ફૂટબોલ પણ આપણે બધા રમીએ છીએ. તો ફૂટબોલની રમતમાં અને આપણે ટીવીમાં પણ જોઈએ છીએ, તો ફૂટબોલની રમતમાં કેટલા ખેલાડીઓ ભાગ લઈ શકે છે? તો ફૂટબોલની રમતમાં 11 ખેલાડી ભાગ લઈ શકે છે. એ જ રીતે છે નંબર 4 બાસ્કેટબોલ. તો બાસ્કેટબોલની રમતમાં કેટલા ખેલાડી ભાગ લઈ શકે છે? તો બાસ્કેટબોલની રમતમાં 5 ખેલાડી ભાગ લઈ શકે છે. નંબર 5 છે વોલીબોલ. તો વોલીબોલ એ પણ આપણે ટીવીમાં જોઈએ છીએ. તો વોલીબોલની રમતમાં કેટલા ખેલાડીઓ ભાગ લઈ શકે છે? તો વોલીબોલની રમતમાં 6 ખેલાડી ભાગ લઈ શકે છે. ક્રિકેટ. ક્રિકેટ તો આપણા બધાની ફેવરેટ ગેમ છે. આપણે ટીવીમાં ક્રિકેટ જોઈએ છીએ, મેચ રોજ આવતી જ હોય છે ટીવીમાં. તો ક્રિકેટની રમતમાં કેટલા ખેલાડી ભાગ લઈ શકે છે? ક્રિકેટની રમતમાં 11 ખેલાડી ભાગ લઈ શકે છે. નંબર 7 છે હોકી. તો હોકીની રમતમાં કેટલા ખેલાડીઓ ભાગ લઈ શકે છે? હોકીની રમત પણ આપણે ટીવીમાં જોઈ છે. તો હોકીની રમતમાં 20 ખેલાડી ભાગ લઈ શકે છે. એ જ રીતે છે બેઝબોલ. તો બેઝબોલની રમતમાં કેટલા ખેલાડીઓ ભાગ લઈ શકે છે? તો બેઝબોલની રમતમાં 9 ખેલાડી ભાગ લઈ શકે છે. નંબર 9 છે પોલો. તો પોલોની રમતમાં કેટલા ખેલાડી ભાગ લઈ શકે છે? તો પોલોની રમતમાં 4 ખેલાડી ભાગ લઈ શકે છે. નંબર 10 છે વોટર પોલો. તો વોટર પોલોની રમતમાં કેટલા ખેલાડી ભાગ લઈ શકે છે? તો વોટર પોલોની રમતમાં 7 ખેલાડી ભાગ લઈ શકે છે. નંબર 11 છે સુમો કુસ્તી. કુસ્તી તો આપણે ટીવીમાં જોઈએ જ છે. તો કુસ્તીની અંદર આપણે જોઈએ છે કે બે પગ સામસામે કુસ્તી કરતા હોય છે. તો કુસ્તીની રમતમાં કેટલા ખેલાડીઓ ભાગ લઈ શકે છે? તો કુસ્તીની રમતમાં 2 ખેલાડી ભાગ લઈ શકે છે. એ જ રીતે છે નંબર 12 રગ્બી. તો રગ્બીની રમતમાં કેટલા ખેલાડીઓ ભાગ લઈ શકે છે? તો રગ્બીની રમતમાં 15 ખેલાડીઓ ભાગ લઈ શકે છે. નંબર 13 છે બેડમિન્ટન. તો બેડમિન્ટનની રમત પણ આપણે બધા રમીએ છીએ. તો બેડમિન્ટનની રમતમાં કેટલા ખેલાડીઓ ભાગ લઈ શકે છે? તો બેડમિન્ટનની રમતમાં 2 ખેલાડીઓ ભાગ લઈ શકે છે. નંબર 14 છે આઈસ હોકી. તો આઈસ હોકીની રમતમાં કેટલા ખેલાડીઓ ભાગ લઈ શકે છે? તો આઈસ હોકીની રમતમાં 6 ખેલાડી ભાગ લઈ શકે છે. નંબર 15 રેસલિંગ કુસ્તી. તો આ
કરવા છે કે ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં કાયદેકીય ખેલાડીઓ રમી શકે છે હોય છે તો ફૂટબોલની રમતમાં કાયદેકીયમાં જવાબ આપશે 11 ખેલાડીઓ ભાગ લઈ શકે છે આ જ રીતે રિકોર્ડ પણ પૂછાઈ શકે એ પ્રશ્નમાં જવાબ પણ પૂછાઈ શકે કે વોટર પોલોની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે તેનો જવાબ આવે 7 અને એ જ રીતે ખરા પોલોમાં પણ પૂછાઈ શકે કે નહીં ચલો હેન્ડબોલની રમતમાં 5 ખેલાડીઓ ભાગ લઈ શકે છે તો આ વિધાન ખોટું છે કારણ કે હેન્ડબોલની રમતમાં 7 ખેલાડીઓ ભાગ લઈ શકે છે એ જ રીતે આ પાઠ અસાઇનમેન્ટમાંથી લખી અને તૈયાર કરવાનો